ભરૂચના અયોધ્યાનગરમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આજરોજ ભરબપોરના ભરૂચના અયોધ્યાનગરમાં બંધ મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશી તિજોરી તોડીને તેમાં મૂકેલ સોનાની ચીજવસ્તુઓ સહિત રોકડા રૂપિયા મળી લાખોની ચોરી કરીને ચોરો પલાયન થઈ ગયેલ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના અયોધ્યાનગરના મકાન નંબર 3130માં રહેતા જસવંત મંગળ વાણંદ, કે જેઓ મોઢેસરી શોપિંગમાં હેરકટિંગની દુકાન ચલાવે છે, તે આજરોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં મકાન માલિકના પત્નીના ઘરે તાળું મારી દુકાન પર ગયેલ હતા. તે સમય દરમિયાન બપોરના 12:30 થી 4 વાગ્યાના અરસામાં તસ્કરોએ ઘરના દરવાજા પર મારેલ તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી અંદરના રૂમમાં રાખેલ તિજોરી તોડી અંદર મૂકેલ સોનાના દાગીના અને રોકડા રૂપિયા 20,000 મળીને કુલ 80,000ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ભરબપોરના પલાયન થઈ ગયા હતા. જ્યારે 4 વાગ્યાના સમયે મકાન માલિકે ઘરે આવતા ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી તાળું નહીં દેખાતા પ્રથમ દ્રષ્ટિએ ચોરી થઈ હોવાનું માલુમ પડેલ હતું. ત્યારબાદ ઘરની અંદર જઈને જોતા અંદરના રૂમની તિજોરી તૂટેલી અને ખુલ્લી હાલતમાં અને બધો સામાન વેરવિખેર હાલતમાં હોવાથી ચોરી થઈ હોવાની ખાતરી થતા જે અંગેની જાણ જસવંત વાણંદ દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસને કરાતા પોલીસે ચોરીવાળી જગ્યા પર પહોંચી ફરિયાદીની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ભરબપોરના થયેલ ચોરીના લીધે આજુબાજુમાં રહેતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જી, મારું નામ રિંકેશ છે. હું અયોધ્યાનગરમાં 3130 નંબરના મકાનમાં રહું છું ને મારી સલૂનની દુકાન છે જે મોઢેસરી કોમ્પ્લેક્સમાં આવેલી છે. બપોરે 12 વાગ્યાના અરસામાં મધર ને ફાધર જમીને દુકાન આવ્યા હતા અને ઘર બંધ હતું. તે અરસામાં બપોરના અરસામાં તસ્કરોએ ઘરમાં હાથ ફેરો કરેલો છે અને 20,000-1,000ની આસપાસ માલમત્તા અને સોના ચાંદીની વસ્તુની ચોરી થયેલી છે અને પોલીસ ફરિયાદ કરેલી છે અને પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા આવીને તપાસ કરેલી છે.